अज सौराठ दरा जग जुनी जी सोरा अंड दरा जग जुनी अनवल गर्वो यगाड गिर नार पण जा अब जड़ा है जड़ पिए आर रे जाना ना मना नर यन नार पण जा जड़ा है जड़ पिए अरे रे जान नमणायन रयन नार। ए राम राम मारा कालजना कटकाव। जय हिंद दोस्तों, हूँ छू तमारो दोस्त लोक साहित्यकार आजाद अने अत्यारे हूँ तापी नदी ना किनारे आवेल आ पुल ऊपर उभो छू अने हूँ जई रह्यो छू गणतेश्वर महादेवना मंदिरे दर्शन करवा माटे। सामान्य रीते अहीं बारे मास भाविकोनी भीड़ रहे छे, परंतु श्रावण मास में दृश्य कंईक अलग ज होय छे। आ पवित्र मास में मंदिर हरिभक्तों थी उभराई जाय छे अने सर्वत्र हर हर भोले हर हर भोलेनो पवित्र नाद ज गूंजे छे। सूरत जिल्लाना कामरेज तालुकाना आठ टिंबा गामे सूर्यपुत्री तापी माताना किनारे पवित्र तीर्थधाम गणतेश्वर आवेलू छे। महर्षि नारदनी आ तपोभूमि छे। અહીં મહર્ષિ નારદે પોતાના શાપ નિવારણ માટે તપસ્યા કરી અને શાપ નિવારણ કર્યું હતું। શાપ નિવારણ પછી ત્યાં જે હર્ષનું બિંદુ પડે છે તેનું બાણ બને છે, ત્યાં ગલતેશ્વર મહાદેવનું સ્થાપન કરવામાં આવેલ છે। ગંગાજીમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય તાપી માતાના દર્શન માત્રથી થાય છે। આ પવિત્ર સ્થાનનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે। ગળતેશ્વરમાં દાખલ થતાં જ એક વિશાળ ગેટ આવે છે અને અહીંથી ગળતેશ્વર સંકુલ શરૂ થાય છે। યુરિનલ વ્યવસ્થા જમણી બાજુ કરવામાં આવી છે। સામે જ દેવી ભુવન આવેલું છે જેમાં યાત્રાળુઓ માટે અને ભજનિક માટે ઉતારાની સગવડતા રાખવામાં આવી છે અને દેવી ભુવનની ઉપર સુંદર હોલ છે। દેવી ભુવનની અડોઅડ પૂજારી આવાસ છે। પૂજારી આવાસની અડોઅડ એક બીજો ગેટ બનાવવામાં આવ્યો છે અને આ ગેટના અંદરના ભાગને ખૂબ જ સુંદર રીતે સજાવટ કરવામાં આવ્યો છે। દોસ્તો, આ ભાગ બ્લોક પેવર બાગ અને લાઇટ વડે સુશોભિત કરવામાં આવ્યો છે। અહીં માતા પિતા સ્મૃતિ ભવન ભોજનાલય આવેલું છે જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે। વિના મૂલ્યે યાત્રાળુઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે। અરે, ભોજનાલયની સામેના ભાગમાં ગજીબો બનાવવામાં આવ્યા છે જ્યાંથી રિવર સાઈડને ભરપૂર રીતે માણી શકાય। ભજન મંડળીઓ માટે એક અલાયદો ગજીબોનું નિર્માણ કરવામાં આવ્યું છે। અહીંથી મંદિરની એમ કહેવાય કે સંકુલની શરૂઆત થાય છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર આવેલું છે, એની સામે પૌરાણિક શિવ મંદિર આવેલું છે। આ મંદિર સંકુલનું મુખ્ય આકર્ષણ મંદિરની સામે અતિ ભવ્ય મેજિક ફાઉન્ટન બનાવવામાં આવ્યો છે। આ ફાઉન્ટનની સામે ભગવાન આશુતોષની એક વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। અરે, પાછળના ભાગે પહાડ છે અને અંડરગ્રાઉન્ડ ગુફામાં એટલે કે દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે। સાથે સાથે ત્યાં સૌની મનોકામના પૂર્ણ કરનાર સ્ફટિકલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે। વળી હિમાલય અમરનાથની યાદ અપાવે એવું હુબહુ બરફના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે। ટૂંકમાં કહું તો દોસ્તો, આ સ્થાપત્યને દ્વાદશ જ્યોતિર્લિંગના નામે પણ ઓળખવામાં આવે છે, જે હવે પછી આ સંકુલનું મુખ્ય દર્શનીય આકર્ષણ બની રહે છે। મારા વાલા, થાકને વાગડતા વાગડતા અમે જ્યારે ગળતેશ્વર મંદિરે પહોંચ્યા તો અમે દર્શન કરવા માટે જતા હતા તો પહેલાં કીધું કે દર્શન તો થઈ જશે, પહેલાં દાદાની પ્રસાદી લઈ લો, હરિહરનો હાકલો જ્યાં પડે છે, જ્યાં એમ કહેવાય કે ટુકડો રોટલો આપણે સાદી ભાષામાં કહી, પરંતુ મારા વાલા, પ્રસાદ કહેવાય ખાલી, બાકી અહીંયા તો ભરપૂર ભોજન કરાવે હો। પ્રસાદ એટલે થોડું કે વધારે ભગવાનના ધામમાં મળે અને પ્રસાદ કહેવાય, પણ અહીંના ભાવિક ભક્તો કે અહીંના સ્વયંસેવકોનો એક જ ભાવ કે ભાઈ અહીં જે પણ વ્યક્તિ જમવા આવે એ ભૂખો ના રહેવો જોઈએ મારા વાલા। અને દોસ્તો, હું મારા અનુભવમાંથી એટલું ચોક્કસ કહીશ કે મેં અહીં જે પ્રસાદી લીધી એમાં જે દાળ ભાત અને શાક રોટલી જે હતા, આ હા હા, અદ્ભુત અદ્ભુત, એ સ્વાદનું હું વર્ણન કરી શકું તેમ પણ નથી। કેમ કે ખરેખર જેવું આપણને ઘરમાં પણ ના મળે એવું અહીં આપણને અન્નક્ષેત્રમાં આપવામાં આવે છે, જે ખરેખર ગળતેશ્વર મહાદેવ મંદિરે તમે દર્શન કરવા માટે જશો ત્યારે તમને જોવા મળશે।
પંગતમાં બેસવાની વ્યવસ્થા અને ઉપર એમ કહેવાય કે ફરતા પંખા, કોઈ પણ શ્રદ્ધાળુ કે ભાવિક ભક્ત આવે એને કોઈ તકલીફ ના પડવી જોઈએ, એના માટે સૌમ્ય ભાવથી સુહૃદ ભાવથી આપણી સાથે આપણને ટકોર કરતા એવા સ્વયંસેવકો એમ કહેવાય કે પોતાની ફરજ સારામાં સારી રીતે બજાવે છે. ખરેખર મેં આ જગ્યાનું આંગણું જોયું તો એવું ચોખ્ખું અને ચણક હતું મારા વાલા, કોઈ જ જગ્યાએ કોઈ જ પ્રકારનું નાનામાં નાનું પણ કચરું જોવા ના મળ્યું. અને આખે આખું મંદિર જે છે, આખે આખું આ સંકુલ જે છે એ જાણે ઓટોમેટિક ચાલતું હોય, ઓટોમેટિક મતલબ આયોજનબદ્ધ, એકબીજાને કેવું પણ ના પડે અને સેવાના ભાવથી, ભગવાનને રાજી કરવાના ભાવથી, હેતપ્રીતથી જાણે આ સંકુલ ચાલતું હોય એવો મને અનુભવ થયો. ત્યાંના ટ્રસ્ટીઓને મળ્યો, ત્યાંના એમ કહેવાય કે જે પણ કોઈ કમિટી મેમ્બર્સ હતા, કમિટી સભ્યો હતા, એ બધાને હું મળ્યો. આપણી સાથે એવી રીતના વાત કરે કે જાણે આપણે વર્ષો જૂના કોઈ ઓળખીતા હોય. હા, ભોજનાલયની સામે આ રિવરફ્રન્ટ, આ તાપી નદીને તમે સારી રીતે જોઈ શકો એના માટે આ તાપી રિવરફ્રન્ટ ઊભું કરવામાં આવ્યું છે. તમે જુઓ, બેસવા માટેની અદ્ભુત જગ્યાઓ, ઠેક ઠેકાણે બાકડાઓની વ્યવસ્થા છે, સાંઈડાની વ્યવસ્થા છે, તેમજ બાગ બગીચો એવો છે કે આપણને મંત્રમુગ્ધ કરી દે. આ તાપી નદી છે, કીધું ને કે તાપી નદીના દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે. અને તાપી નદીના તમે દર્શન કરો અને જે પુણ્ય મળે એટલું, એમ કહેવાય કે એટલું જ પુણ્ય આપણને ગંગા નદીના દર્શન કે એમાં નાહવાથી આપણને મળતું હોય છે. તો દોસ્તો, આ તમે જોઈ શકો છો ભગવાન આશુતોષ મહાદેવની વિશાળ પ્રતિમા, અતિ વિશાળ પ્રતિમા. અહીં કોઈ પણ વ્યક્તિ આવે છે દર્શન કરવા માટે, એ આ પ્રતિમાને નિહાળે છે, વંદન કરે છે, દર્શન કરે છે અને આ જગ્યાએ ફોટો પડાવ્યા વિના જતા નથી કે ભાઈ ભગવાન આશુતોષ ભગવાન શિવની આ અતિ વિશાળ પ્રતિમા છે તો આપણે અહીંયા એક યાદી રૂપે ફોટો લઈ લઈએ. અને એ પ્રતિમાની સામે એમ કહેવાય કે ગળતેશ્વર મહાદેવ વિરાજમાન છે, જેમના દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે અને આપણે જેમના દર્શન કરવા માટે આવ્યા છીએ એ જ ગળતેશ્વર મહાદેવ. આવો તો આપણે આપણી યાત્રાને આગળ લઈ જઈએ. તો શરૂઆતમાં આપણને એમ કહેવાય કે હનુમાનજીના દર્શન થાય છે. અતિ પુરાણું આ મંદિર છે, જે આપણા જીવનનો લાભ કહી શકાય કે જે મંદિરના આપણને દર્શન થાય. દોસ્તો, અહીં ભાઈઓ અને બહેનો બધાના માટે વ્યવસ્થિત રીતે એમ કહેવાય કે લાઇનમાં ચાલવાની પણ વ્યવસ્થા હતી, તેમજ આપણા પગરખાઓ જે છે એ સારામાં સારી રીતે ગોઠવાઈ રહે એના માટે અહીં ઘોડા રાખવાની પણ વ્યવસ્થા હતી કે જેમાં આપણા બૂટ ચપ્પલ સચવાઈ રહે. ખરેખર એમ કહેવાય કે સ્વયંસેવકોનો જે ભાવ હતો ને, આ હા હા, આવા ભાવને હું ક્યારેય નહીં ભૂલી શકું, અદ્ભુત. તો દોસ્તો, આ મંદિર જે તમે જોઈ રહ્યા છો એ છે ભગવાન મહાદેવ એટલે કે શ્રી ગળતેશ્વર મહાદેવનું મંદિર. અને આ અતિ વિશાળ પ્રતિમા ભગવાન ભોળાનાથ જાણે આપણને સાક્ષાત દર્શન દેવા અહીં વિરાજમાન હોય. વાહ ભાઈ વાહ, અદ્ભુત દર્શન, અદ્ભુત. જય હો ભગવાન ભોળાનાથની, જય હો. દોસ્તો, આ મંદિર વિશે હું તમને વિશેષમાં જણાવું કે આ મંદિરમાં પ્રવેશતા જ સાક્ષાત આપણને દેવાધિદેવ મહાદેવના ધામમાં આવ્યા હોય એવો એક અહેસાસ થાય છે. તેમજ અતિ રમણીય, અવર્ણનીય, આપણી કલ્પનાથી વિશેષ એવી મંદિરની કલાકૃતિ અને જ્યોતિર્લિંગના દર્શન થાય છે. આ એક માહિતી માત્ર છે, એનો આનંદા ભુવન નામને એમ કહેવાય, આ એક માહિતી છે, એનો આનંદા ભુવન તો નહીં અહીં આવીને જ આપણે કરી શકાય કે ભાઈ કેવો આનંદ છે એમ. હા, આ અદ્ભુત દ્વાદશ જ્યોતિર્લિંગ, દોસ્તો આ જે ભગવાન શિવની પ્રતિમા તમે જોઈ રહ્યા છો એ પ્રતિમાની નીચે એક ગુફા છે, મતલબ આખે આખું અંદર ભોંયરા જેવી એક વ્યવસ્થા છે, એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે કે જેમાં બારે બાર જ્યોતિર્લિંગ જે છે આપણા મહત્ત્વના એની સ્થાપના કરવામાં આવી છે. તો આ જગ્યાએ તમે આવશો તો તમને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન સારામાં સારી રીતે થઈ જશે. તો એ જ્યોતિર્લિંગના દર્શન કરવા એ પણ આપણા જીવતરનો લ્હાવો છે. તો તમે ગળતેશ્વર મહાદેવના દર્શને જરૂર પધારજો મારા વાલા.
दोस्तों अहीना संकुल विषय हूँ तमने वहीवटी माहिती आपूँ तो गळतेश्वर संकुल में त्रण ट्रस्ट अस्तित्व धरावे छे के जेमा श्री विकास मंडल ट्रस्ट, श्री महादेव त्रिवेणी संगम ट्रस्ट अने श्री रामजी मंदिर ट्रस्ट गळतेश्वर। हाँ, एवी ज रीते अहीं नारदी गंगा, गुप्त गौतमी अने तापी माताનो त्रिवेणी संगम छे। मारी दृष्टिए गुजरातनुं सौथी श्रेष्ठ अने मोटा मंदिरोनी हरोळमां आवेलुं आ स्थान छे। अहीं आवी अवश्य आप आपनी मनोकामना पूरी करी शको छो। दोस्तों एक तरफ जाइए तो द्वादश ज्योतिर्लिंगना नीचे भागे ओरोमीरा नाम धरावतो एक विशाळ हॉल बनावामां आव्यो छे। हॉलना आगळ एम कहेवाय के अद्यतन स्मशान भूमि आवेली छे। एवुं कहेवाय छे के श्रावण मासना सोमवारे थती शिव भक्ति अनेरुं फळ आपनारी बनी रहे छे, त्यारे अहीं तो त्रिवेणी संगम अने शिवजीना सायुजने कारणे मंदिर श्रद्धाळुओनी आस्थानुं केन्द्र बनी रह्युं छे। गळतेश्वर मंदिर विषे मैं तमने घणी बधी वातो जणावी मित्रों, अने अंते आपणे आवी गया छीए श्री गळतेश्वर महादेवना दर्शन करवा माटे। आवो तो आपणे गर्भगृहनी माली पास जई अने भगवान श्री गळतेश्वर महादेवना आनंदथी दर्शन करिए। जय हो गळतेश्वर महाप्रभुनी जय हो। जय हो महादेव, हर हर शंभु, हर हर शंभु, महादेव महादेव हर। आ हा हा, दोस्तों आपणा तन अने मनने शांति अर्पे एवो आ शिवलिंग छे। अति प्राचीन, अति एम कहेवाय के पौराणिक छे, जेना दर्शन मात्रथी आपणा पाप बळी अने एम कहेवाय के ए आपणा जीवनमां सुख शांतिनो आपणने अनुभव थाय। નમસ્કાર, મારું નામ ભરતભાઈ નારણભાઈ પટેલ છે, વિકાસ મંડળ ટ્રસ્ટીનો હું મંત્રી આપણે કમિટી સભ્ય છું, અને આ ગળતેશ્વર સંકુલની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે। એમની સાથે ભગવાન શ્રી ભોળાનાથ જે કોઈ દર્શનાર્થી આવે છે એમની મનોકામના પૂર્ણ કરે છે, અને આશુતોષ ભગવાન જે અહીંયા ગળતેશ્વર અને તાપી કિનારા ઉપર આવેલો આ એક તીર્થાને પવિત્ર ધામ છે, એ ધામની અંદર જે ભક્તો કોઈપણની આસ્થા લઈને આવે છે એમની આસ્થા ભગવાન આશુતોષ પૂર્ણ કરે છે। એમની સાથે જ અહીંયા ભોજનાલય પણ ચાલે છે, વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે, સાથે સાથે અહીંયા વિવિધ પ્રકારની ભજન મંડળીઓ પણ આવે છે, અને ભગવાન આશુતોષના આશીર્વાદ અહીંયા 12 જ્યોતિર્લિંગ પણ આવેલા છે, જેની અંદર સ્ફટિક શિવલિંગ પણ છે, જેમની અંદર અમરનાથ દાદાની પણ મૂર્તિ વિસ્થાપિત કરવામાં આવેલી છે, એવા ભગવાન આશુતોષથી ગળતેશ્વર ધામની અંદર દરેક ભાવિક ભક્તો પોતપોતાની આસ્થા લઈને આવે છે અને એમની આસ્થા ભગવાન આશુતોષ પૂર્ણ કરે છે। દોસ્તો અહીં મેં એક વસ્તુ જોઈ કે પાર્કિંગની સારામાં સારી વ્યવસ્થા છે, અહીં ધૂન મંડળો એમ કહેવાય કે વારે વારે આવતા હોય છે, અપાર એમ કહેવાય કે અખંડ ધૂન અહીં ચાલુ જ હોય છે, ભજન ભક્તિ ચાલુ જ હોય છે। અહીં ટોયલેટની પણ સારામાં સારી વ્યવસ્થા છે, વાહનને પાર્ક કરવા માટે પણ સારામાં સારી વ્યવસ્થા છે, ઉતારાની પણ સારામાં સારી વ્યવસ્થા છે, અતિ વિશાળ વૃક્ષો છે આજુબાજુ। તમે જોશો તો તમે કોઈ મોટા આશ્રમમાં આવી ગયા હોય એવી અનુભૂતિ થશે। દોસ્તો અહીંનું પટાંગણ જે છે આ હા હા મંત્રમુગ્ધ કરી દે તેવું છે। દૂર દૂરથી લોકો અહીં શ્રદ્ધા લઈને આવે છે, ભાવ લઈને આવે છે। અરે લોકો એમ કહેવાય કે મેં તો જોયું ઘણા બધા સમૂહ એવા હતા કે ઘરેથી ટિફિન કે ભાથું લઈને આવ્યા, અહીં દાદાના દર્શન કર્યા, પછી એ ભજન ભક્તિ કરતા કરતા એ ભોજનનો લાભ લીધો। હા, વન ભોજન તો એક રીતે વન ભોજન જ થયું, પરંતુ ભગવાનના સાનિધ્યમાં જે આપણે કંઈ કરીએ એ બધું અધ્યાત્મ કહેવાય મારા વાલા। અહીં તમે જોશો તો ઘણા બધા ભાઈઓ બહેનો ફળ ફૂલ કે પૂજાની બીજી ત્રીજી સામગ્રી વેચતા આપણને જણાઈ આવશે। આ તમે જુઓ અતિ વિશાળ પટાંગણ જ્યાં ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। કહેવાય છે કે તાપી નદીના કિનારે આવેલું આ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક અને રમણીય છે। આ મંદિરે તમે આવીને જે પણ કંઈ ભગવાનની પાસે માગશો એ ભગવાન તમને આપશે મારા વાલા। તો પોતે એકલા જાઓ એમ હું નથી કહેતો, પોતાના પરિવાર સાથે તમે જાઓ તો પણ તમને મજા આવશે, ભાઈબંધો તો ભાઈબંધો તમે જાઓ તો પણ, ટૂંકમાં કોઈ પણ રીતે અહીં તમે જ્યારે પણ જશો ત્યારે તમે કોઈ સ્વર્ગમાં આવી ગયા હોય, કોઈ અલૌકિક દુનિયામાં આવી ગયા હોય એવો અહેસાસ થશે, કેમ કે અહીં સાક્ષાત બિરાજમાન છે ભગવાન ગળતેશ્વર મહાદેવ, અને ગળતેશ્વર મહાદેવની કૃપા એ તો એના આસ્થિકો માટે, એના શ્રદ્ધાળુઓ ભક્તો માટે હર હંમેશ એમના ઉપર જ હોય છે।
અહીં નાના નાના બાળકો માટે એક નાનકડું ક્રીડાંગણ પણ છે, જેનાથી નાના બાળકોને પણ જાણે મેળામાં આવ્યા હોય એવો જ આનંદ અનુભવાશે, જેની તમારે ખાસ નોંધ લેવી. નાના બાળકોને પણ મજા આવે એવી આ જગ્યા છે, અને ખાસ અહીં એક વિશાળ સ્વિમિંગ પુલ પણ છે. એ સ્વિમિંગ પુલની માલિપા તાપીનો પ્રવાહ અને પાણી અત્યારે વધારે હોવાથી એ હું તમને બતાવી શકતો નથી, પરંતુ અહીં જે કેન્ટીન આવેલા છે, જી હા, ત્યાં તમને ગરમ કોઈ પણ વસ્તુ ખાવાની કે ઠંડુ કંઈ પણ તમારે ખાવું પીવું હોય નાસ્તા પાણી માટે, એ બધું જ તમને અહીં મળી રહેશે. અહીં એમ કહેવાય કે તમને નાના બાળકો માટે કે મોટા વ્યક્તિઓ માટે જે પણ કંઈ નાસ્તા પાણી માટે કંઈ તમારે ખાવું પીવું હોય એ સારામાં સારી રીતે મળી રહેશે. અને સરસ મજાના કેન્ટીનની પણ વ્યવસ્થા છે, અહીં સરસ મજાની બેઠક વ્યવસ્થા છે, અને સારામાં સારા ટેબલો પણ રાખેલા હતા કે જેની ઉપર તમે નાસ્તો કરી શકો. અને મંદિરની માલિપા ભગવાન ગળતેશ્વર મહાદેવ તેમજ ઉપરની બાજુમાં પાર્વતી માતા બિરાજમાન છે, તમે જોઈ શકો છો. ભગવાન ભોળાનાથનું મંદિર હોય અને ત્રિશુલ ને ડમરું ના હોય એવું તો ના બને. જય હો ગળતેશ્વર મહાપ્રભુ, તમારી જય હો. અતિ પ્રાચીન આ રામજી મંદિર છે કે જેના દર્શન એ પણ દુર્લભ છે, તો આ પટાંગણની માલિપા ભગવાન શ્રી રામ લક્ષ્મણ હનુમાનજી સીતાજી બધાના આપણને દર્શન થશે. મંદિર એટલે જાણે એક દેવલોક હોય એવું આપણને લાગશે, કેમકે આપણને કહેવાય ને કે બધા જ ભગવાનના દર્શન અહીં થઈ જશે. આ તમે જુઓ મિત્રો, અત્યારે હું જ્યારે દર્શન કરવા માટે આવ્યો ત્યારે હું ઘણો વહેલો આવી ગયો હતો, અને આ તમે આ એક વ્યવસ્થા જુઓ જે મને ખરેખર ખૂબ જ ગમી, કે બૂટ ચપ્પલ મૂકવા માટે વ્યવસ્થિત રીતે અહીં ઘોડા મૂકવામાં આવ્યા છે. તમે જુઓ, ખરેખર આ એક ખૂબ જ સારી બાબત છે. તો દોસ્તો, અહીંથી આપણે જશું ગુફામાં, ગુફાની માલિપા જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે એના દર્શન કરવા માટે. પરંતુ વાત હું એ કરતો હતો કે અહીં હું જ્યારે આવ્યો ત્યારે થોડોક વહેલા આવ્યો હતો, અને અહીં ત્યારે લોકોની ભીડ જ્યારે બહુ ના હોય એટલે વિડીયોમાં હું સારામાં સારી રીતે આ જગ્યાઓ બતાવી શકું, પરંતુ પછી એમ કહેવાય કે આખે આખો જાણે મેળો ઉમટી પીડો હોય ભાઈ, એવી ભીડ આ મંદિરે હતી. આ હા હા, તમે જોઈને મંત્રમુગ્ધ થઈ જાઓ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે, પોતાની શ્રદ્ધા ભાવ લઈને આવે છે, જે ખરેખર એ ખૂબ મોટી વાત છે. અને અત્યારે આપણે ગુફામાં પ્રવેશ કરી રહ્યા છીએ. અહીં તમને દર્શન થશે દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે 12 જ્યોતિર્લિંગ. ભારતની માલિપા ભરતખંડમાં જે પવિત્ર 12 જ્યોતિર્લિંગ આવેલા છે એમની અહીં એ બધા જની પ્રતિકૃતિ અહીં સ્થાપિત કરવામાં આવી છે, જેના આપણે દર્શન કરી શકશું.
જુદા જુદા શિવલિંગના દર્શન કરતા કરતા આપણા જીવનનો લાહવો જેને કહી શકાય, અરે જેના દર્શનથી આપણને એમ કહેવાય કે તન મન અને બધા આપણા પાપ બળે એવું આ પવિત્ર સ્ફટિક શિવલિંગ તમે જોઈ શકો છો. આ પ્રદર્શન જે છે એનું આગવું મહત્વ ધરાવતું આ સ્ફટિકનું શિવલિંગ, સ્ફટિક શિવલિંગ છે દોસ્તો, દર્શન કરી લેજો મારા વાલા. જગ્યા તો બે નમૂન છે, રમણીય છે ખરેખર. તમે આવશો અહીં, જ્યારે તમે આ પ્રદર્શનકારી જોશો ત્યારે તમે કહેશો કે વાહ વાહ, ખરેખર અહીંનો જે વહીવટ સંભાળે છે, અહીંના જે વહીવટકર્તા છે એ બધા જ લોકો કેટલા કુશળ અને એમ કહેવાય કે કેવી વિશાળતા ધરાવે છે, કે આ બધું એમના મનમાં નવા નવા વિચારો સ્ફુરે છે કે ભાઈ અહીં દર્શનાર્થીઓ આવે, એમને ઘણું બધું સારામાં સારું બધું મળી રહે એના માટેની આપણે વ્યવસ્થા કરીએ. આ પ્રદર્શન ખરેખર મને દિલથી સ્પર્શી ગયું. તમે આવશો ત્યારે તમને પણ અહીં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન થશે, જે આપણા જીવતરનો લહાવો કહી શકાય દોસ્તો. વિડીયોના અંતમાં હું તમને એવું જણાવીશ કે સુરતથી 32 કિલોમીટર અને બારડોલી કામરેજ તેમજ કડોદથી 29 કિલોમીટરની દૂરી પર આ પવિત્ર મંદિર આવેલું છે. આ પવિત્ર તપોભૂમિ તીર્થક્ષેત્ર ગળતેશ્વર જવા આવવા માટે બારડોલીથી બસની સગવડ ઉપલબ્ધ છે. પવિત્ર સ્થળ 165 હાઈવે ઉપર આવેલું છે. ઉપરાંત સુરજ કામરેજ શામપુરા થઈ બૌધાન બસમાં આવી શકાય છે. બૌધાનથી પહેલાં ગળતેશ્વર મંદિર આગળનું સ્ટોપેજ છે. કિમ બૌધાન બસમાં બૌધાન આવી બ્રિજ પાર કરી ગળતેશ્વર આવી શકાય છે. તો દોસ્તો, આ એ જગ્યાનું ખાસ એડ્રેસ છે, સરનામું છે, તો તમારે એને લક્ષમાં લેવાનું રહેશે. તો મારા વાલા, આ જગ્યાના મેં દર્શન કર્યા, હું મારા જીવનને ધન્ય માનું છું ખરેખર. આ દર્શન કરી અને હું મારી જાતને પણ એમ કહેવાય કે જાણે કૃતાર્થ કરી હોય એવું માનું છું. તો એક ટકોર તો એટલી કરીશ કે તમે પણ જ્યારે પણ સુરત કે આજુબાજુ જાઓ ત્યારે ગળતેશ્વર મંદિરના દર્શન કરવા જરૂર જજો. અરે અહીં તો સ્પેશિયલ જવાય, જી હા, દર્શન કરવા લાયક જગ્યા છે, ભગવાન ભોળાનાથને રીઝવવાની જગ્યા છે. તમે જશો તો આનંદ આવશે, પરિવાર સાથે જશો તો વધારે આનંદ આવશે એવી આ જગ્યા છે. તો ખાસ કરીને તમે આ મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે આ બધી વાતોને લક્ષમાં રાખજો, યાદ રાખજો, આપણા જીવતરનો લાહવો છે. તો દોસ્તો, ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. આ હતી આપણા ગળતેશ્વર મહાદેવ મંદિરને મંદિરના દર્શનની તીર્થયાત્રા. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પર ક્લિક કરજો. જય હિન્દ, જય મા ભારતી.